નમસ્કાર મિત્રો, જેવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ, અને અમે તમને આપી રહ્યા છે ટેટા પ્રત્યેની કન્સ્ટન્ટ અપડેટ, પણ સત્યની નજીક હોય એવી. તો મિત્રો, હજી સુધી તો તમે મારી ચેનલ પર નયા હોત તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરો, કારણ કે અમે તમને આપી રહ્યા છીએ એક ઇન્ફોર્મેશન જે પણ અત્યારે ભરતીમાં ચાલી રહ્યું છે એ પણ સત્યની નજીક હોય એવી ઇન્ફોર્મેશન, અને તમે જે ઈચ્છી રહ્યા હોય એવી ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કરે છે. સૌથી પહેલાં તો કહેવાનું કે આજની તારીખે 7/1/2021ના રોજ જેટલા પણ મિત્રોને સરકારી માધ્યમિકના જે નિમણૂક ઓર્ડર મેળવ્યા છે એવા તમામ લોકોને જૈવા શક્તિ ટીમ દિલથી અભિનંદન પાઠવે છે, અને તમારી નવી કારકિર્દીની શરૂઆત તમે ખૂબ જ સારી રીતે કરો અને તમે નોકરીએ ચડો ત્યારે, અને તમારી જે કારકિર્દીના 30 વર્ષ છે એ 30 વર્ષમાં જો તમે એક આઈએસ કક્ષાનો વ્યક્તિ બને એટલો પાયો તમે જો મજબૂત કરી આપશો બાળકને, તો તમારી પાછળ તમારા માતા પિતાએ સરકારે જે પણ મૂડીરોકાણ શિક્ષણ પાછળ કર્યું છે એ ઉગી નીકળશે મિત્રો. તો બસ આટલા જ નિર્ધાર સાથે તમારું કામ ચાલુ કરી દેજો, અને જેટલાને ઓર્ડર મળ્યા છે એ તમામનો અમે જૈવા શક્તિ ટીમ દિલથી આભાર માને છે. તમારી કારકિર્દી સફળ બને એવી શુભેચ્છાઓ પાઠવે છે. હવે વાત આવીએ મુદ્દાની, કે જે લોકોને ઓર્ડર તો જે લોકોને મળી ગયો છે નિમણૂક પત્ર, એ તો એમને એઝ ઇટ ઇઝ એમની પ્રોસેસ મીન્સ કે એમની જે નોકરી છે એ ચાલુ થઈ જશે, પરંતુ જે લોકો રાહ જોઈને બેઠા છે એની ખાસ વાત કરવાની છે. વેઇટિંગવાળા મિત્રો માટે આ વિડીયો છે, કે એ લોકો રાહ જોઈ રહ્યા છે કે કેટલા લોકોએ હાજર નથી રહ્યા તો અમારો વારો આવે. તો એના બાબતે તમામ જિલ્લાઓની મોસ્ટ ઓફ માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો વિડીયો અંત સુધી જોવો જો મિત્રો, અને આ જે વિડીયો બની રહ્યો છે એનો સમય પણ તમને બતાવી દઈશ કે એ સમય પૂરતી આ માહિતી છે, તો એમાં થોડો બદલાવ પણ હોઈ શકે છે. ઇનકેસ જોઈએ એક એક જિલ્લાની બધી જ માહિતી, અને મિત્રો સોર્સિસ એ ઓથેન્ટિક છે એવો અમારો પૂરેપૂરો પ્રયત્ન હોય છે મિત્રો, તો એ બાબતે નિશ્ચિંત થઈ જાઓ. બીજું કે અહીંયા જોઈએ, પહેલો જિલ્લો છે કચ્છ. તો કચ્છ જિલ્લામાં ફાળવેલ ઉમેદવારોની સંખ્યા હતી 299, હાજર રહેલા ઉમેદવારો 276, ગેરહાજર 23. મહીસાગર જિલ્લાની વાત કરીએ તો 4 કેન્ડિડેટ એલોડ કર્યા હતા, તો પ્રેઝન્ટ 4 રહ્યા છે, કોઈ ગેરહાજર નથી. આણંદ જિલ્લાની વાત કરીએ તો એલોટેડ 1, પ્રેઝન્ટ 1. નર્મદા જિલ્લાની વાત કરીએ તો 31 ઉમેદવારો હાજર, 3 ઉમેદવારો ગેરહાજર રહેલ છે, અને કુલ 34 ઉમેદવારો ફાળવેલા હતા. જિલ્લો ખેડા 5 ઉમેદવાર હાજર, 1 ઉમેદવાર ગેરહાજર રહેલ છે, કુલ 6 ઉમેદવારો ફાળવવામાં આવેલા હતા. સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં ફાળવેલ ઉમેદવારો 3 હતા, હાજર ઉમેદવારો 2, ગેરહાજર ઉમેદવાર 1. પોરબંદરની વાત કરીએ તો ફાળવેલ ઉમેદવારો 10, હાજર ઉમેદવારો 10, ગેરહાજર 1 પણ નહીં, નીલ. અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો અમદાવાદમાં ફાળવેલ ઉમેદવારો 6, હાજર ઉમેદવારો 6, ગેરહાજર 1 પણ નહીં, ફાળવેલ ઉમેદવારો 33, હાજર ઉમેદવારો 30. એક ઉમેદવારને અકસ્માત થવા અંગે ટેલિફોનિક જાણ કરેલ છે, સાંજ સુધી એ હાજર થઈ શકે છે, થઈ જશે. મોરબી જિલ્લો અહીંયા રૂરલ અને એ ધ્યાન રાખવાનું, અમદાવાદની અંદર ગ્રામ્ય અને શહેરીની વાત છે, આગળ પણ આવશે એક, હજી એના પછી પણ થયું હશે. તો મોરબી જિલ્લાની વાત કરીએ તો ફાળવેલ ઉમેદવાર 46, હાજર ઉમેદવાર 41, ગેરહાજર ઉમેદવાર 5. રાજકોટ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એલોટેડ 14, પ્રેઝન્ટ 13, એબસન્ટ 1. ટોટલ 21 કેન્ડિડેટ્સ, પ્રેઝન્ટ 19, એબસન્ટ 2. આ રૂરલ અને ગ્રામ્યની સમજી જવાનું, રૂરલ અને ગ્રામ્ય આગળ આવ્યું એવી રીતે. ટોટલ કેન્ડિડેટ 91, પ્રેઝન્ટ 82, એબસન્ટ 9, સુરેન્દ્રનગર. પંચમહાલની વાત કરીએ તો ફાળવેલ ઉમેદવારો 14, હાજર ઉમેદવારો 14, ગેરહાજર 1 પણ નહીં. વલસાડની વાત કરીએ તો પ્રેઝન્ટ 23, એબસન્ટ 2, ટોટલ 25. ગીર સોમનાથની વાત કરીએ તો પ્રેઝન્ટ 16, અહીંયા ટાઈમ પણ સાથે લખેલો છે ક્યારનો આ મેસેજ છે એ પણ. ગીર સોમનાથનો પ્રેઝન્ટ 16, એબસન્ટ 2, ટોટલ 18. ભરૂચની વાત કરીએ તો એલોટેડ 17, પ્રેઝન્ટ 17, એબસન્ટ નીલ, ટોટલ 17. સુરતની વાત કરીએ તો એલોટેડ 3, પ્રેઝન્ટ 3, એબસન્ટ 00, ટોટલ 3. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ટોટલ કેન્ડિડેટ 56, પ્રેઝન્ટ 50, એબસન્ટ 6. અમરેલીમાં જિલ્લાની વાત કરીએ તો ફાળવેલ ઉમેદવારો 73, હાજર ઉમેદવારો 64, ગેરહાજર ઉમેદવારો 9. અમદાવાદ શહેર પાછળથી એક હાજર થયો, ફાળવેલ ઉમેદવાર 1, હાજર ઉમેદવાર 1.
બનાસકાંઠાની વાત કરીએ તો 189માંથી આજે માધ્યમિકમાં ઓર્ડર લેવા માટે 177 જણ હાજર થયા અને 12 ગેરહાજર થયેલ છે. આ આંકડો કેન્ડિડેટ દ્વારા મળેલ છે. તો મિત્રો, તમને માહિતી આપતા અમને ખુશી થાય છે અને તમારા જે પણ પ્રશ્નો હોય એનો અમે તાત્કાલિક નિવેડો લઈએ છીએ. તો હજી સુધી જો કોઈ ઇસ્યુ અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય શક્તિ. અને આ આંકડા જેટલા ટાઈમ મૂક્યા છે એ ટાઈમના છે, તો એ પણ તમારે ખ્યાલ રાખવું, કોઈ બાબતે ગેરસમજ ઊભી કરવી નહીં. જય હિન્દ, વંદે માતરમ, જય શક્તિ.